ડિજિટલ મેથેમેટિક્સ ટ્રીક યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ડિજિટલ મેથેમેટિક્સ ટ્રીક યુટ્યુબ ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે અમે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી વિષયની ટૂંકી રીતો વિશેની માહિતી આપીશું. તો મારી ડિજિટલ મેથેમેટિક્સ ટ્રીક યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો તમે સબસ્ક્રાઇબ કરશો તો હું કોઈ પણ ટ્રીકની યુટ્યુબ ઉપર અપલોડ કરું તો તમને તરત જ માહિતી મળી જશે. માટે ખાસ યાદ રાખજો કે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આજે અમે જનરલ નોલેજનો ભાગ 2, એટલે કે ખનીજો અને તેના ઉણપથી થતા રોગો વિશેની માહિતી મેળવીશું. મેં પહેલાં એક જનરલ નોલેજ ભાગ 1 બનાવી દીધેલો છે. જો તમને યાદ ના હોય અને તમને મળતો ના હોય યુટ્યુબ ઉપર, તો હું આની ડિસ્ક્રિપ્શનમાં, યાની કે નીચે ડિસ્ક્રિપ્શનમાં હું લખી દઈશ કે જનરલ નોલેજ ભાગ 1 એવું. તો તમે એની ક્લિક, એ વેબસાઇટ ઉપર ક્લિક કરી પણ જોઈ શકો. તો આજે જોઈશું જનરલ નોલેજ ભાગ 2, ખનીજો અને તેના ઉણપથી થતા રોગો. એટલે વિદ્યાર્થી મિત્રો, ઉપર ખનીજ હશે અને નીચે ઉણપથી થતા રોગોનું નામ આપશે. તો પહેલું જ જોઈએ તો કેલ્શિયમ ખનીજ છે, તો એનાથી કયો રોગ થાય છે? તો બાળકોમાં સુક્તાન. બીજું ક્રોમિયમ ખનીજ છે, તો એનાથી કયો રોગ થાય છે? તો મધુપ્રમેહ. તાંબુ ખનીજ, તો એનાથી રોગ થતો પાંડુરોગ. ખનીજ ફ્લોરિન, તો કયો રોગ થાય છે? તો દાંતનો સડો. આયોડિન ખનીજ, તો તેનાથી થતો રોગ ગોઈટર. લોહ ખનીજ છે, તેનાથી થતો રોગ પાંડુરોગ. મેગ્નેશિયમ ખનીજ છે, એનાથી થતા રોગો એટલે કે હૃદયના ધબકારા, અનિયમિત સ્નાયુ દુર્બળતા અને અનિંદ્રા. ફોસ્ફરસ ખનીજ છે, તેનાથી થતા રોગો તો સ્નાયુ દુર્બળતા, અસ્થિપીડા, ભૂખ ના લાગવી. પોટેશિયમ ખનીજ છે, તેનાથી થતા રોગો સ્નાયુ દુર્બળતા, હૃદય સ્પંદન. સોડિયમ ખનીજ છે, એનાથી થતા રોગો મૂત્રપિંડ ક્ષતિ અને ફેફસાની ક્ષતિ. જસત ખનીજ છે, તો તેનાથી થતા રોગો રૂજમાં વિલંબ, એટલે કોઈ પણ આપણે વાગ્યું હોય તો એમાં વાર લાગે એમ રૂજ આવતા. જાતીય નિર્બળતા. તો મિત્રો, આજે આપણે જોયું કે ખનીજો, વિવિધ ખનીજો અને તેના ઉણપથી થતા રોગો. જો મિત્રો તમને આવું લાગે કે મારામાં આવી કોઈ રોગ છે એમ, તે તમને પાસ થાય કે મારામાં અશક્તિ છે કે દુર્બળતા આવી છે કે મારા રોજવાર, તો તમે ચકાસણી કરાવી લેજો. કારણ કે આ છે ખનીજોથી થતી ઉણપ છે, એટલે તમને માહિતી આપી આજે. અને જનરલ નોલેજ પણ પૂછાતું હોય છે. તો મિત્રો, જો તમને મારી યુટ્યુબ ચેનલ પસંદ આવી તો સબસ્ક્રાઇબ કરજો, અને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરો, જેનાથી બધાને માહિતી મળી. તો મિત્રો, આપને આ વિડીયો જોયો એ બદલ તમારો આભાર. થેન્ક યુ વોચિંગ મી.